જૂનાગઢના વિસાવદરના કાલસારી ગામમાં નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે। સેવા સહકારી મંડળીની ચૂંટણીને લઈને બે પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો। મધુ પદ્માણીએ અપશબ્દો કહેતા મામલો ગરમાયો હતો અને આ દરમિયાન મધુ પદ્માણીએ છરી વડે દિલીપ અમી પર હુમલો કર્યો હતો। દરમિયાન દિલીપભાઈ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે વિસાવદરની હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ કરી છે અને પોલીસે બંને પક્ષોની ફરિયાદને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢના વિસાવદરના કાલસારી ગામમાં નજીવી બાબતે મારામારી થઈ હતી અને દિલીપ અમીપરા પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે દિલીપ અમીપરા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમને સારવાર માટે વિસાવદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। દિલીપ અમીપરા પર ગામના જ મધુ પદ્માણીએ હુમલો કર્યો હતો। હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અપશબ્દો કહેતા બંને પક્ષોએ સામસામે મારામારી કરી હતી। આ અંગે વધુ વિગત મેળવીશું સંવાદદાતા બિપિનસિંહ પાસેથી। જે બિપિન, જે જૂનાગઢમાં મારામારીની સામસામે ફરિયાદ થઈ છે અને દિલીપ અમીપરા પર હુમલો કરવામાં આવ્યો હતો, શું છે સમગ્ર મામલો? ખાસ કરીને જો વાત કરો તો વિસાવદર ની જે પ્રેમપરા ગામ છે ત્યાંની મંડળીની બાબતની અંદર જે વિનુ અમિત્રા અને તેમની સામેની જે પક્ષ છે તેને બંને વચ્ચે બોલાચાલી થતા મામલો મારામારી પર પહોંચ્યો હતો અને સામસામે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી હતી। જી બિપિન, આભાર આપનો તમામ વિગત માટે।